વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ પાંચમાં ક્ષેત્રફળ અને પરિમિતિની જે દાખલાઓ જોતા હતા સ્વાધ્યાય પોથીમાં એમાં આગળ દાખલો છે કે નીચેની આપેલી આકૃતિઓની પરિમિતિ શોધું તો વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જે દાખલાઓ કર્યા એમાં ફક્ત આપણે ક્ષેત્રફળ શોધવાનું હતું હવે આ દાખલામાં છે આપણે પરિમિતિ શોધવાની છે તો મેં તમને આપણો જે થિયરીનો વિડીયો હતો એમાં પરિમિતિનું સૂત્ર કેવી રીતે લઈ આવવું અથવા તો પરિમિતિ કેવી રીતે શોધવી એ મેં તમને જણાવેલું છતાંય પણ હજી હું તમને એકવાર કહું છું કે કોઈ પણ આકૃતિ અથવા તો કોઈ પણ આપણો જે વિસ્તાર હોય છે આપણો એરિયા હોય છે એની દરેક હદનું માપ જો આપણી પાસે હોય એટલે કે એની કિનારી કિનારીનું માપ હદનું માપ આપણી પાસે હોય તો બધે બધી અહદોનો આપણે સરવાળો કરીએ તો એ એની પરિમિતિ બની જાય છે તો અહીંયા આપણને પહેલી આકૃતિ ચોરસની આપેલી છે જેની ચારે બાજુઓનું માપ સરખું છે જે તમને ખબર છે કે ચોરસની ચારે બાજુઓનું માપ સરખું જ હોય છે હંમેશા તો એની પરિમિતિ બે વત્તા બે વત્તા બે વત્તા બે બરાબર આઠ થશે ત્યાર પછી આપણને અહીંયા બીજી આકૃતિ આપેલી છે જો છે તો એ આપણને માપ બંનેનું અલગ અલગ છે લંબાઈ છે એ ચાર છે અને પહોળાઈ છે એ બે સેન્ટીમીટર છે એટલે આપણને ખબર પડી જાય કે એ જે છે એ લંબચોરસ છે તો લંબચોરસની ચારે બાજુઓનો સરવાળો કરીએ આપણે તો ચાર વત્તા બે વત્તા ચાર વત્તા બે એટલે કે બાર થશે ત્યાર પછીની આકૃતિ આપણને ત્રીજી ત્રિકોણની આપેલી છે જેમાં ફક્ત ત્રણ જ બાજુઓ છે પણ આપણે એની પરિમિતિ શોધવાની છે તો આપણને જો એની ત્રણેય બાજુઓની હદનો માપ ખબર હોય તો આપણે એની પરિમિતિ શોધી શકીએ એટલે આપણને ત્રણેયની બાજુઓનું માપને ખબર છે ત્રણ બે અને ચાર છે તો બે વત્તા ત્રણ વત્તા ચાર કરીએ એટલે નવ સેન્ટીમીટર જે આવે છે એ ત્રીજા નંબરની આકૃતિની પરિમિતિ થશે હવે ત્યાર પછી આવશે ચોથો નંબર તો એક ચતુષ્કોણ જેવો એનો આકાર છે તો એ પણ આપણે માપ આપેલું છે એટલે આપણે પરિમિતિ શોધી શકીએ તો જુઓ બે વધતા બે વધતા ત્રણ વધતા ત્રણ એ કાંઈક એના માપ છે એના ઉપરથી આપણે એની પરિમિતિ શોધી શકીએ પછી દાખલા નંબર છે પાંચ તો પાંચમાં ત્રણ 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 અને ત્રણ એ પણ ચોરસ જ છે તો એની ચારે બાજુઓનો સરવાળો આપણે કરીએ તો એ ચારે ચાર બાજુઓનું માપ સરખું છે એટલા માટે ચાર તેરી બાર તેનું માપ આવશે ત્યાર પછી એવી રીતના છઠ્ઠો દાખલો છે એની છ અને ચાર સેન્ટીમીટર લંબાઈ અને પહોળાઈ છે તો છ વત્તા ચાર વત્તા છ વત્તા ચાર એટલે કે વીસ સેન્ટીમીટર છે એ આપણે અહીંયા આ જે છઠ્ઠી આકૃતિ છે એનું પરિમિતિ આવે ત્યાર પછી સાતમી આકૃતિ છે એનું માપ કંઈક આપણને ત્રિકોણ છે અને છ ત્રણ અને ચાર એવું આપેલું છે તો એની જે પરિમિતિ છે એ કેટલી થશે છ ત્રણ અને ચાર એટલે કે તેર અને ત્યાર પછીની આઠમી આકૃતિ આપણી છે એનું માપ કંઈક આપણને ત્રણ બે ચાર અને ચાર આપેલું છે એ આકૃતિ ચતુષ્કોણ જેવી છે તો એનું પણ આપણને માપ ખબર હોય તો આપણે એની પરિમિતિ શોધી શકીએ એટલે કે ચાર વત્તા ચાર વત્તા ત્રણ વધતા બે એટલે કે તેર સેન્ટીમીટર એ જે છે એનું માપ છે ત્યાર પછી આપણે આગલી આકૃતિ જોઈએ કે અહીંયા કંઈક એક બે ત્રણ ચાર અને પાંચ એવા પાંચ માપ આપેલા છે તો મેં તમને આગલા વિડીયોમાં પણ કીધું હતું કે કોઈ પણ એરિયા હોય પણ આપણે એની બધી બાજુઓનું માપ ખબર હોય તો આપણે એની પરિમિતિ શોધી શકીએ પછી એ પાંચ બાજુ હોય કે છ હોય જો બાજુની દસમી આકૃતિ સષ્ટકોણની છે તો સષ્ટકોળની કેટલી બાજુઓ હોય તો કે છ તો આપણે એના માપથી મતલબ છે બાજુઓથી મતલબ નથી તો અહીંયા આપણને પાંચ બાજુઓ આપેલી છે તો બે વધતા બે વધતા ચાર વધતા ત્રણ વધતા ત્રણ તો એ આકૃતિની પરિમિતિ કેટલી આવશે તો કે ચૌદ સેન્ટીમીટર અને ત્યાર પછીના જે ષષ્ટકોણ છે એની છ બાજુઓ છે અને પાંચ એની છ એ છ બાજુઓનું માપ પાંચ સેન્ટીમીટર છે તો છ પચાસ ત્રીસ તો એનું માપ કેટલું થશે ત્રીસ સેન્ટીમીટર જે એની પરિમિતિ છે ત્યાર પછી નીચે આપેલી આકૃતિઓની પરિમિતિ શોધો ઉપર જેવું જ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો પણ એમાં આપણને માપ આપેલા હતા હવે આ જે આલેખ પત્ર પત્ર છે એના ઉપરથીને આપણે ખાના માપી અને જેવી રીતના આગલા વિડીયોમાં આપણે જોયું હતું એવા જ ખાના ઉપરથીને ગણતરી કરી અને માપ લેવાનું છે તો એમાં પહેલી આકૃતિ જે છે એમાં જુઓ તમે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે પાંચ ખાના આડા અને ચાર ખાના ઊભા છે તો પાંચ વત્તા ચાર વત્તા પાંચ વત્તા ચાર બરાબર અઢાર પછી બીજી આકૃતિમાં એમાં પણ સાત વત્તા બે વત્તા સાત વત્તા બે એટલે અઢાર પછી આપણે અહીંયા ત્રીજી આકૃતિ જોઈએ તો જુઓ એમાં કેવું છે પાંચ પછી બે છે પછી સાઈડમાં ત્રણ પછી નીચે એક પાછો ત્રણ પાછા બે તો એવી રીતના એનું ક્ષેત્રફળ શું થશે સોરી એની પરિમિતિ શું થશે સોળ સેન્ટીમીટર અને એના પછીની જે ચોથી આકૃતિ છે એ પણ જરાક પગથિયા જેવી જ છે તો એમાં પણ પેલા ઉપર ત્રણ ખાના પછી ઊભા બે ખાના પછી આડા બે ખાના પાછા ઊભા ચાર ખાના પછી નીચે જુઓ કેટલા બધા સાત ખાના છે છે ત્યાર પછી ઊભા પાછા ચાર ખાના પછી પાછા બે અને બે તો એનું જે પરિમિતિ છે એ કેટલી થશે છવ્વીસ સેન્ટીમીટર ત્યાર પછીની આકૃતિ કાંઈક ટી જેવી છે જુઓ છે પાંચમા નંબરની અંગ્રેજીનો મૂળાક્ષર ટી જેવું લાગે છે તો એના જે ખાનાઓ છે મેં અહીંયા લખીને જ તમને બતાવ્યા છે સમજ ન પડે તો તમે જોઈ લેજો અને એની જે પરિમિતિ છે એ કેટલી થાશે ચોવીસ સેન્ટીમીટર ત્યાર પછી આપણે આગળ જોઈએ આકૃતિ નંબર છ તો એમાં કેવું છે ઉપર બે ખાના છે પછી ઊભા છ ખાના પછી આડા નીચે એલ એલ જેવું છે ને તો નીચે આડા પાંચ ખાના છે અને પછી પાછા ઊભા બે પછી ત્રણ ચાર કેવી રીતના કંઈક બાવીસ ખાના જેટલી જગ્યા એ રોકે છે તો આ જે અંગ્રેજી મૂળાક્ષર એલ છે એનું પરિમિતિનું માપ કેટલું થશે બાવીસ સેન્ટીમીટર હવે ત્યાર પછીની આકૃતિ જે છે એ કાંઈક અહીંયા જુઓ કેવી છે ઊંધાટી જેવી છે ઉલટો ઉલટો ઉલટી આપે કેવો લાગે એવી છે તો એનું જે આડું માપ છે ઉપર સૌથી પહેલાં એ બે છે પછી ઊભું પાંચ પછી પાછું બે પછી ત્રણ પછી છ પછી ત્રણ એવી રીતના કંઈક અઠ્યાવીસ સેન્ટીમીટર જેવું એનું માપ થાય છે જે મેં તમને અહીંયા લખીને જ બતાવેલું છે જે તમારે તમારી પોથીમાં દરેક માપ લખવાનું છે જેથી કરીને તમને ખબર પડે કે કેટલા બોક્સ રોકેલા છે અને એનું પરિમિતિનું માપ કેટલું થાય ત્યાર પછી એવી જ રીતના આકૃતિ નંબર આઠમાં પણ મેં તમને અહીંયા માપ બધા જ લખીને આપેલા છે જેનું પરિમિતિનું આખી આકૃતિનું માપ કંઈક આડત્રીસ સેન્ટીમીટર જેવું થાય છે અને ત્યાર પછી જુઓ આ તો કેટલા બધા પગથિયાવાળી આકૃતિ છે છે જેનું માપ આપણને શોધવું જરાક અઘરું લાગે પણ તમે ખાના ગણતા જાશો તો જુઓ પાંચ પછી બે પછી એક પછી બે પછી એક પાછો બે પાછા એક એવી રીતના તમે એક એક પગથિયાનું ખાનું ગણતા જાશો તો તમને એની જે પરિમિતિ છે એ શોધવામાં કંઈ અઘરું લાગશે નહીં પણ તમારે એક એક પણ ખાનું ચૂકવાનું નથી દરેક ખાનાની આપણે ગણતરી કરવાની છે જેથી કરીને એનું જે પરિમિતિનું માપ છે એ બાવીસ સેન્ટીમીટર આપણને મળે છે ત્યાર પછી જુઓ વિદ્યાર્થી મિત્રો નીચે અહીંયા દસમી આકૃતિ આપેલી છે જે દસમી આકૃતિ છે એ આમ કંઈક ચોરસ જે લંબચોરસ જેવી છે અને ઉપર છે ત્રણ અને ઊભા છે સાતખાના તો સાત વત્તા ત્રણ વત્તા સાત વત્તા ત્રણ એટલે વીસ અને અગિયારમી અને બારમી એ પણ બંને ચોરસ છે એ તો આપણને સાવ સીધું જ છે કે જે આપણને ખબર પડી જાય કે ચોકે ચોકે સોળ અને છ ચોક ચોવીસ તો આ થયું આપણું દરેક આકૃતિઓનું પરિમિતિ માપવાના દાખલાઓ તો હવે આ જે દાખલાઓ મેં તમને કરાવ્યા એ તમારે તમારી સ્વાધ્યાયપોથીમાં પૂરી નાખવાના છે આગલા વિડીયોમાં આપણે બીજો આગળનો દાખલો છે એ કરશું ત્યાં સુધીમાં તમે આટલી સ્વાધ્યાય પોથી પૂર્ણ કરી નાખજો નમસ્તે વિદ્યાર્થી મિત્રો